અરવલ્લી જિલ્લામાં કાળઝાળ ગરમી વકરાઈ રહી છે ત્યારે મેઘરજ ગ્રામ પંચાયતની એક ઘોર બેદરકારી જોવા મળી છે। મેઘરજના રહેણાંક વિસ્તારના સોલંકીવાસમાં પંચાયત દ્વારા 4 માસ અગાઉ પીવાના પાણી માટે રસ્તા પર ખાડા ખોદવામાં આવ્યો છે, પરંતુ 4 માસ પૂર્ણ થયા છે પણ કોઈ પણ જાતનું સમારકામ ન થતા મુખ્ય પાણીની પાઇપલાઇનમાં ફંગાણ થતા મુખ્ય માર્ગ વરસાદી પાણીના દ્રશ્ય જોવા મળ્યા છે। ત્યારે વારંવાર પંચાયતને રજૂઆત કરવા છતાં પંચાયતના પેટનું પાણી પણ હલતું નથી તેવું દેખાઈ રહ્યું છે। 4 મહિનાથી પાણી નથી આવતું અહીંયા માનમી ગ્રજ સોલંકીવાસમાં। કેમ નથી પાણી? છેલ્લા 4 મહિનાથી ગોડી ગોડીને પાઇપલાઇન ગોડીને જતા રહ્યા છે, પણ જોતા જ નથી આઈને। શું માંગણી? પાણીની માંગણી છે, આખો ઉનાળો એમને એમ ગયો પાણી બધું। રિપેરિંગ સાથે રિપેરિંગ નથી કરતા, આઈને જોઈને જતા રહ્યા છે। ખાડા ગોડીને જતા રહ્યા, પાઇપલાઇન ગોડી ગોડીને જતા રહ્યા છે, પાણી આપતા નથી વ્યવસ્થિત। મેઘરજ સોલંકી વાસના અંદર પાણીનો બહુ તંગી નીકળશે, પાઇપલાઇન તોડી નાખી છે, પંચાયતમાં વારંવાર રજૂઆત કરવા છતાંય કોઈ સાંભળું જોતું નથી। પાણી આખું આવે ત્યારે રોડનું રેલમછેલ થાય છે, અને અત્યારે પાણી બહુ તકલીફ છે, માટલા લઈને લોકોને પાણી ભરવા માટે આજુબાજુ જવું, પાણી આવતું નથી સોલંકી વાસના અંદર, તો તાત્કાલિક નિરાકરણ થાય અમારી વિનંતી છે। જયદીપ ભાટિયા, દિવ્યાંગ ન્યૂઝ, મેઘરજ, અરવલ્લી।